ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां ओम नमो भगवते वैवस्वताय प्रत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च यानी द्वितीय वल्ली नो छेल्लो मंत्र न तत्र सूर्यो भाति न चंद्र तारकम ए छेल्ले अपने विचार करियो तो खाली ज्ञान स्वरूप ना संदर्भ मा ज आ जाने के मंत्र छे एवू नथी। अपने बद्धी रीते जोयुं तो अस्ति सत चित अने आनंद ब्रह्मानंद ने विषयानंद केम प्रकाशित न करी शके ए रीते पण आपणे समझवा आ मंत्र ने समझवानो प्रयत्न कर्यो हतो। नंतर सूर्य भाति सूर्य ए आत्म तत्व ने स्वयं ज्योति स्वरूप जे छे एने प्रकाशित न करी शके केम कारण के सूर्य पोते आत्म चैतन्य थी पासे थी उछीनो आवो प्रकाश लईने पोते प्रकाशित करे छे। हकीकत मां तो आत्म तत्व जे छे परमात्म तत्व जे स्वयं प्रकाश छे स्वयं स्फुरित छे स्वयं ज्योति स्वरूप छे एज बधाने सत्ता ने स्फूर्ति प्रदान करे छे। अने एना सत्ता ने स्फूर्ति मां आ सर्व कई आ ज्योतिर्धरो जे छे सूर्य चंद्र विद्युत वगैरे प्रकाशित थई प्रकाशित थाय छे अने बीजा ने प्रकाशित करे छे। ये तमेव भांतम अनुभाति सर्वम જેમકે વ્યવહારિક ઉદાહરણ જોઈએ સૂર્ય પ્રકાશે છે અને એનો પ્રકાશ દર્પણ ગ્રહણ કરે અને દર્પણ પછી ઓરડાને પ્રકાશિત કરે એવી રીતે તો સૂર્યનું ભાન કહેવાય અને દર્પણનું અનુભાન કહેવાય। દર્પણ પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી એ તો સૂર્યનો પ્રકાશ પોતે ઉછીનો લઈને ઓરડા વગેરેને પ્રકાશિત કરે છે। તો સૂર્ય તમેવ ભાંતમ તમ આત્મતત્વમ એવ ભાંતમ તે આત્મતત્વ પ્રકાશિત થાય પ્રકાશે એનો પ્રકાશ સ્વરૂપભૂત છે અને ત્યાર પછી જ એનો એમાંથી એ પ્રકાશ ગ્રહણ કરીને અનુભાતી આ સૂર્ય વગેરે જે છે એ પ્રકાશિત થાય છે। એવી જ રીતે આનંદ સ્વરૂપ પરમાત્મા આનંદ સ્વરૂપ અનંત આનંદ સ્વરૂપ જે આત્મા છે એ બિંબ છે આનંદનું આનંદનો મૂળભૂત સ્ત્રોત છે
એ આનંદના પ્રતિબિંબો આ સમગ્ર વિષયોમાં જણાય છે. તો વિષય આનંદ કેવી રીતે બ્રહ્માનંદને જણાવી શકે? એટલે જેનું એટલે વિષયાનંદમાં જે આનંદ જણાય છે એ તો બ્રહ્મનો સ્વરૂપભૂત આનંદ છે, એટલે કે પ્રતિબિંબિત આનંદ છે. તો એ કઈ જાણી એ આ બ્રહ્માનંદને જણાવી ન શકે. એટલે કે વિષયોમાં સુખ છે એ ભ્રાંતિ છે. કેમ? કારણ કે એ પ્રતિબિંબ છે, એમનું પોતાનું નથી સુખ. એવી જ રીતે અહીં સત એટલે કે અસ્તિત્વના સંદર્ભમાં પણ સમજવાનું છે કે કોઈની પણ વિષય નામ રૂપ ની પાસે પોતાનું અસ્થિભાતિ પ્રિય નથી. અહીંયા સત ચિત અને આનંદ આ ત્રણેયના સંદર્ભમાં આ મંત્રને આવી રીતે સમજી શકાય છે. માત્ર જ્યોતિ એટલે કે જ્ઞાનના સંદર્ભમાં જ નથી આ આરતી મંત્ર આવી વિચારણા થઈ હતી. હવે તૃતીય વલ્લીનો આરંભ થાય છે. પરમાત્મા તત્વ જે નિરૂપાધિક છે, નિર્વિશેષ છે, સ્વરૂપે જે નિરૂપાધિક છે, નિર્વિશેષ છે, એનું જ્ઞાન કેવી રીતે થાય? તો જગતરૂપી આ સર્જન, જગતરૂપી આ કાર્ય દેખાય છે, એ કાર્યના કાર્ય આપણને જે જણાય છે એ બ્રહ્મનું પરમાત્માનું સોપાધિક રૂપ જણાય છે. જગત એ પરમાત્માનું સોપાધિક રૂપ છે. પરમાત્મા જે સોપાધિક રૂપે આ જગત રૂપે પ્રગટ થયેલા છે, તો સોપાધિક રૂપ પરથી નિરૂપાધિક સ્વરૂપનો નિર્દેશ થાય છે. નિરૂપાધિક સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે. આ એક જ પદ્ધતિ છે, નિરૂપાધિક કે નિર્વિશેષનો ઉપદેશ આપવાની આ એક જ પદ્ધતિ છે. કારણ કે નિરૂપાધિક તત્વમાં વાણી કે મનનો પ્રવેશ નથી. તો વાણી અને મનનો પ્રવેશ ના હોય એનો ઉપદેશ કઈ રીતે આપી શકાય? તો કે સોપાધિક માંથી ઉપાધિનો અપવાદ કરીને. સૌથી પહેલા તો અધ્યારોપ એટલે કે ઉપાધિ નિરૂપાધિક પર ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવે છે. ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવે અને પછી ઉપાધિનો અપવાદ કરવામાં આવે તો અધિષ્ઠાન આપણને એના સ્વરૂપે જાણી શકીએ. એવી જ કંઈક આવી આખા આ વલ્લીમાં વિચાર પદ્ધતિ છે. સર્જન કે અધ્યારોપ સેના માટે આપણી આ વેદાંત શાસ્ત્રમાં એની વાત થયેલી છે? જે કઈ આપણને જે દેખાય છે એ અધ્યારોપિત કે સોપાધિક રૂપ દેખાય છે બ્રહ્મનું પરમાત્મા. હવે એ પરમાત્મા જ છે, પરમાત્માથી અન્ય કઈ જ નથી. આપણને જે જણાય છે એ પરમાત્માનું સોપાધિક રૂપ જ છે, પરમાત્માથી અન્ય કઈ જ નથી. એ બતાવવા માટે અધ્યારોપનું વર્ણન શ્રુતિએ કરેલું છે. અધિષ્ઠાનથી આ જગતની અનન્યતા બતાવવા માટે અધ્યારોપ છે. અધ્યારોપ શેના માટે છે? અધિષ્ઠાનથી જગતનું અનન્યત્વ. માટીમાંથી અનેક ઘડાઓનું સર્જન થાય છે તો એ વર્ણન શેના માટે કરવામાં આવે છે? દરેકે દરેક ઘડો માટીથી અનન્ય છે એ બતાવવા માટે. એમાં તમે શોધવા જાઓ તો માટી સિવાય કશું મળશે નહીં. એવી રીતે જગતમાં તત્વને શોધવા જાઓ તો પરમાત્મા સિવાય કઈ મળશે નહીં. એટલા માટે આપણને જે જણાય છે એ સોપાધિક રૂપમાં તત્વ તો નિરૂપાધિક સ્વરૂપ જ છે એ બતાવવા માટે અધ્યારોપ છે. પછી અપવાદ શેના માટે કરવામાં આવે છે? અપવાદ એટલે કે લય. લય કે અપવાદ શેના માટે કરવામાં આવે છે? અધિષ્ઠાનની અદ્વિતીયતા સમજાવવા માટે. બધા ઘડાઓનો જયારે લય કરવામાં આવે માટીમાં વૈચારિક રીતે, તો શું થાય છે? માટી સિવાય કશું જ રહેતું નથી. પરમાત્માની અદ્વિતીયતા સમજવી હોય ને એના માટે આ લય કે અપવાદ પ્રક્રિયા ઉપદેશાયેલી છે આપણા વેદાંત શાસ્ત્રમાં. પરમાત્મા સિવાય કશું છે જ નહીં. સ્વગત, સજાતીય, વિજાતીય કોઈ ભેદ છે નહીં આ સર્જનમાં. પરમાત્મા સિવાય કશું છે જ નહીં. એટલે અધિષ્ઠાનની અદ્વિતીયતા સમજાવવા માટે અપવાદ છે. અને સર્જન કે અધ્યારોપ શેના માટે છે? અધિષ્ઠાનથી અનન્યતા સમજાવવા માટે. જે કઈ સર્જાયું, જે કઈ જણાય છે, જે કઈ વ્યવહાર યોગ્ય છે એ પરમાત્માથી અન્ય નથી, પરમાત્માથી જુદું નથી, પરમાત્માથી સ્વતંત્ર નથી.
જે કઈ છે એ પરમાણુ આવી જ રીતે સર્જન અને અપલય અથવા તો અધ્યારોપ અને અપવાદ એ સમજાવવામાં આવે છે. આ રીતે નિરૂપાધિક જે સ્વરૂપ છે પરમાત્માનું એમાં આ ઉપદેશ રૂપી વાક વ્યવહાર થાય છે. નિરૂપાધિક માં તો કઈ જ વાણીનો વ્યવહાર શક્ય નથી, પરંતુ એમાં આ અધ્યારોપ અને અપવાદ દ્વારા એ નિરૂપાધિક સ્વરૂપને આપણી બુદ્ધિમાં લક્ષિત કરવામાં આવે છે. તો કાર્યને જોઈને શંકરાચાર્યજી અહીંયા ઉપદ્ઘાત એટલે કે આગળ એની અવતરણિકામાં લખે છે, તુલ અવધારણેન એવ મૂળ અવધારણમ. તુલ એટલે કપાસ, કપાસનું જે છે એના એટલે એને જોઈને, વૃક્ષને જોઈને એના મૂળનું અનુમાન, એનો નિર્દેશ અનુમાન કરી શકીએ છીએ આપણે કે જો વૃક્ષ આટલું મહાન છે તો એનું મૂળ, એની પ્રતિષ્ઠા જે છે એ કેટલી મહાન હશે. આમ પરમાત્મા તત્વ નો નિર્ણય અત્યારે આપણને જે જગત જણાય છે એના પરથી કરવામાં આવે છે. ઉપાધિક રૂપ પરથી નિરૂપાધિક સ્વરૂપનો નિર્દેશ કરવામાં આવે છે. તો પહેલો મંત્ર છે તૃતીય વલ્લીનો, ઉર્ધ્વમૂલો વાક્શાખઃ એષોશ્વત્થઃ સનાતનઃ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિલ્લોકાશ્રિતાઃ સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. મંત્ર, અત્યારે આપણને જે વ્યવહાર યોગ્ય, અત્યારે આપણને જે જગત જણાઈ રહ્યું છે, જે જીવો જણાઈ રહ્યા છે, એ એના મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કઈ જ નથી. એક અદ્વિતીય આત્મ તત્વ જ આ રૂપે વ્યવહાર કરી રહ્યો છે એવું સમજવા માટે છે. એ જગત એ બ્રહ્મનું આરોપિત રૂપ છે, પરમાત્માનું અસ્થિભાતી પ્રિય પર નામ રૂપનો અધ્યારોપ થાય ત્યારે આ જગત જણાય છે આપણને, અને એ નામ રૂપ ઉપાધિઓમાં આ પ્રવેશ કરે છે જ્યારે બ્રહ્મ, ત્યારે આ જીવ રૂપે જણાય છે. તો જીવ પણ એ બ્રહ્મનું સોપાધિક રૂપ છે, જગત પણ બ્રહ્મનું સોપાધિક રૂપ છે. નામ અને રૂપની કલ્પના થાય છે અને નામ રૂપ રૂપી ઉપાધિઓ છે જે એમાં પરમાત્માનો સાક્ષાત દ્રષ્ટા સ્વરૂપે પ્રવેશ થાય છે, જીવ રૂપે પ્રવેશ થાય છે. એ સર્જન નામ રૂપની ઉપાધિઓનું થાય છે, પરંતુ ચૈતન્યનો જીવ રૂપે પ્રવેશ થાય છે, જીવનું સર્જન થતું નથી, જીવ રૂપે પ્રવેશ થાય છે. જેમ કે સૂર્ય પાણી ડોલમાં પાણી હોય તો એમાં પ્રતિબિંબિત થાય, તો ડોલ અને પાણીનું સર્જન થાય છે, ડોલ અને પાણીનું સર્જન થાય છે, અને ડોલ અને પાણી હોય તો સૂર્ય એમાં પ્રતિબિંબિત થાય, પ્રતિબિંબનું સર્જન થયું કહેવાય ખરું? ડોલ અને પાણી આપણે લાવવા પડે છે ક્યાંકથી, સર્જવા પડે છે, પ્રતિબિંબ સર્જવું પડતું નથી. ડોલ અને પાણીમાં સૂર્ય પ્રતિબિંબિત થાય છે, સૂર્ય પ્રતિબિંબિત થાય એનો જ સૂર્યનો જળમાં પ્રવેશ કહેવામાં આવે છે. આ જ રીતે નામ રૂપ રૂપી ઉપાધિઓ જે છે એનું સર્જન થાય છે, સર્જન એટલે કે કલ્પના થાય છે, અધ્યારોપ થાય છે, અને એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થવું એ જ ચૈતન્યનો જીવ રૂપે પ્રવેશ છે. તો જીવ રૂપે પરમાત્મા આ જડ ઉપાધિઓમાં પ્રવેશી વ્યવહાર કરી રહ્યા છે. જડ ઉપાધિઓની કલ્પના, આપણે સ્વપ્નનું દ્રષ્ટાંત જોઈએ તો સ્વપ્નમાં છગન મગન રમેશ જે કંઈ હોય એ બધા ઉપાધિઓની કલ્પના થાય છે, પરંતુ પછી એ વ્યવહાર જે કરી રહ્યો છે એમાં તો સાક્ષાત સ્વપ્ન દ્રષ્ટાએ જ પ્રવેશ કરવો પડે. એટલે આ પ્રમાણે એક નિશ્ચય જાણી લેવાનો, જે વ્યવહાર કરી રહ્યો છે જીવ રૂપે એ સાક્ષાત પરમાત્મા જ છે, અને જે સર્જન થયું છે ને એ પરમાત્માથી જુદું નથી. જીવ રૂપે પ્રવેશ થાય છે કોનો? પરમાત્માનો. અને જે સર્જન થયું છે, કલ્પના થઈ છે, એ જગત પરમાત્માથી જુદું નથી.
बन्ने सोपाधिक रूपोज छे परमात्मा। तो ये अहिया हवे बतावामां आवे छे ऊर्ध्व मूलः अवाक्षाकः, जेनुं मूल ऊर्ध्व छे, अवाक्षाकः जेनी शाखाओ नीचेनी तरफ प्रसरायेली छे, एषः अश्वत्थः सनातनः, आ संसार रूपी वृक्ष अश्वत्थ छे, એટલે કે અવિદ્યા કામ કર્મ રૂપી જે સંસાર રૂપી વૃક્ષ છે, અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી એ સનાતન, એટલે કે એનો એ અવ્યય છે, એનો નાશ થવાનો નથી, એ ફૂલતું ફાલતું જ રહે છે, સનાતન છે। એ એનો આરંભ ક્યારથી થયો? સનાતન એટલે પહેલેથી છે, તો સંસાર રૂપી વૃક્ષ પહેલેથી છે। એવું કઈ રીતે સમજી શકીએ? આપણે આકાશમાં નીલીમાનો જન્મ ક્યારે થયો? आकाश नील नील रंग नु देखाय छे, आकाश मा नीलिमा नो जन्म क्यारे थयो? थयो ज नथी, तो भ्रम छे। अरे देखाय छे ने, भ्रम छे, भ्रम। हां, जे भ्रांति कल्पित वस्तु नो जन्म क्यारे थयो केवाय? समुद्र होवाथी। Because of seas, the color is being refracted to blue. Blue color. The scientific reason है ना? Yeah. अनादिकाल। એટલે એ જે સનાતન કીધું છે, સંસાર રૂપી વૃક્ષ, સંસાર રૂપી વૃક્ષને સનાતન કીધું છે। કેમ? આકાશમાં નીલિમાનો જન્મ ક્યારથી થયો ને, એનું કોઈ ઓલું નથી, સમય નથી। અધ્યારૂપ જે છે, અવિદ્યા અનાદિ કેમ કીધી છે? આ કારણે, એટલે આકાશના સ્વરૂપને જ્યાં સુધી ન જાણવામાં આવે ને, ત્યાં સુધી એ નીલું આપણને એની નીલીમાં સત્ય દેખાય આપણને। આ ચંપાબેને કીધું થયો જ ના, આકાશમાં નીલીમાનો જન્મ થયો જ નથી, એવું એવું ક્યારે કહી શકીએ આપણે? તમે આકાશના સ્વરૂપને જાણો ને તો જ કહી શકો। જ્યાં સુધી આકાશના સ્વરૂપને જાણ્યું નથી, ત્યાં સુધી નીલીમાં સનાતન છે અને અશ્વત્થ છે। આ ખ્યાલ આવે છે ને? જ્યાં સુધી આકાશના સ્વરૂપને જાણ્યું નથી, ત્યાં સુધી એની નીલીમાં સનાતન છે અને અશ્વત્થ છે, અનાદિ છે। એ ક્યારની છે? જ્યાં સુધી, એટલે આકાશના સ્વરૂપને આપણે નથી જાણતા તો એ અનાદિ જ છે અને હંમેશા રહેવા વાળી છે। આકાશના સ્વરૂપને જાણી લઈએ તો નીલિમા નામની કોઈ વસ્તુ રહેતી નથી, અથવા તો એની સત્યતા રહેતી નથી। એવી જ રીતે આ સંસાર રૂપી વૃક્ષ જે છે, એ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? અમુક અબજ કરોડ વર્ષો પહેલા કે ના? આ અના શું છે? અશ્વત્થ સનાતન છે, સનાતન છે। અવિદ્યાને લીધે પરમાત્મા જ આ જગત રૂપે જણાય છે, પ્રતીત થાય છે। એટલે જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી આ જગત છે, એટલે જગતનો અવિદ્યા અનાદિ છે, માટે જગત પણ અનાદિ છે, અનિર્વચનીય છે, અવિદ્યા પણ અનિર્વચનીય છે। એટલે આ પ્રમાણે એષ અશ્વત્થ સનાતન, અશ્વત્થ કેમ કીધું છે? અવ્યય છે, કારણ કે અવિદ્યા કામ કર્મ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આનો નાશ થવાનો નથી। જગતને સત્ય માનીને જગતનો આદિ કે અંત આપણને મળવાના નથી। તો સત્યની શોધ હંમેશા એક આ દેહમાં બેસીને ના થાય, એટલે દેહાભિમાની થઈને ન આપણું સાચું સ્વરૂપ આપણે પામી શકીએ, ન જગતનું સાચું સ્વરૂપ આપણે પામી શકીએ। એટલે જગતને સત્ય માનીને જગતના કારણની કે અધિષ્ઠાનની શોધ ન થઈ શકે। અને જેમ કે આકાશમાં નીલિમાને સત્ય માનીએ તો કોઈ દિવસ આપણને આ કેમ આવું દેખાય છે એનું કારણ મળી ના શકે। એટલે જે દેખાય છે એ આરોપિત છે, કોઈ સીધો સંબંધ નથી, નીલિમાનો આકાશ સાથે કોઈ સીધો સંબંધ નથી, એવું દર્શાવવા માટે જ અહીંયા ઉર્ધ્વ મૂળ કીધું છે। આ જગતનું જે મૂળ છે, પ્રતિષ્ઠા છે, એ ઉર્ધ્વ છે, ઉર્ધ્વ છે એટલે ઉપર છે એવું નહીં, એની સત્તા ઉપર છે, સત્તા જુદી છે,
सत्ता એટલે એની રિયાલિટી એટલે પરમાત્મા જે જગતનું મૂળ છે એ ઉર્ધ્વ છે એટલે કે પારમાર્થિક સત્તા છે અસ્થિભાતી પ્રિયની વધારે સત્યતા છે માટી અને ઘડામાં સત્યતા કોની વધારે કહેવાય માટીની એવી જ રીતે માટીને ઉર્ધ્વ કહેવાય ઘડા કરતા કેમ કારણ કે એની સત્તા વધારે સત્તા એ માટીનો નાશ થવાનો નથી ઘડાનો નાશ થાય તો પણ એટલા માટે એટલે ઉર્ધ્વ મૂળ છે પારમાર્થિક સત્તામાં છે અને અવાક શાખા એટલે એની શાખાઓ સંસાર રૂપી વૃક્ષની શાખાઓ અવાક છે એટલે સંસાર રૂપી વૃક્ષ નીચેની તરફ છે એટલે કે એની સત્તા એના મૂળ કરતા ઓછી છે એટલે નીચેની તરફ છે એટલે કે એ તર નિત્ય પરિવર્તનશીલ છે એ પ્રતિક્ષણ પ્રતિક્ષણ ધ્વંસ પામનારું છે આ સંસાર વૃક્ષ એની પોતાની સત્તા નથી એ ઉછીની સત્તા લઈને આમ જણાઈ રહ્યું છે અશ્વત્થ સનાતન હવે તદેવ શુક્રમ તદ બ્રહ્મ આ જે રૂપ જણાય છે એ જ શુક્ર છે એટલે સંસાર રૂપી વૃક્ષ જે આપણને જણાય છે આ જગત એ જગત પ્રત્યે જ્યારે આપણે એ જગત જ બ્રહ્મ રૂપે આપણને જણાય ને એવો આ ઉપદેશ છે જે આપણને શું જણાય છે સર્પ જણાય છે આપણને ઓલું ઠૂઠામાં ચોર જણાય છે એ ચોરે જ ઠૂઠા સ્વરૂપને રિવીલ કરવાનું છે પ્રગટ કરવાનું છે સાપે જ દોરીને દોરી સ્વરૂપે પ્રગટ થવાનું છે અધ્યારોપ કોને કહેવાય જે અધિષ્ઠાન થી જુદો ના હોય દોરી અહીં પડી હોય ને સાપ અહીં જણાય એવું ના થાય એટલે સાપ કોઈક રીતે હવે અહીંયા કે ઉર્ધ્વમૂળ અવાક છે યશોસ્વથ સનાતન સંસાર વૃક્ષનું વર્ણન થયું હવે કહે છે તદેવ શુક્રમ તદ બ્રહ્મ એટલે કે જે સાપનું વર્ણન કરીને પછી કહે છે કે આ સાપ એ જ હકીકતમાં દોરી છે તો અત્યારે જે જગત રૂપે જણાય છે ને એનું વર્ણન એના મૂળ તરફ દ્રષ્ટિ કરવાની છે જ્યાં સુધી જગત માં દ્રષ્ટિ છે ને ત્યાં સુધી એના મૂળનું અન્વેષણ કરવાની કોઈને એટલે જિજ્ઞાસા જન્મતી નથી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કેમ કહેવું પડ્યું કારણ કે આ જે જગત જણાય છે જગતનો વ્યવહાર જે જણાય છે ને એ સ્વપ્નવત છે સ્વપ્નમાં સ્વપ્નવત છે એટલે કે સાચો નથી ઠોસ નથી નક્કર નથી એવું કહેવા માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય એવું કીધું છે એના મૂળને તપાસો તો મૂળને સમજવાની મૂળનું અન્વે મૂળ જણાતું તો છે નહીં આપણને દોરી જણાતી નથી જે જણાય છે તો સાપ જ જણાય છે તો સાપ ક્યારે પોતાના દોરી સ્વરૂપને પ્રગટ સાપે જ પોતાના દોરી સ્વરૂપને પ્રગટ કરવાનું છે આપણને જે જણાય છે સાપ જણાય છે તો સાપને જ્યાં સુધી ભોગ બુદ્ધિ પૂર્વક આપણે સમજીએ ભોગ બુદ્ધિ થી એને જોઈએ ને ત્યાં સુધી સાપ થી ભય કંપન પલાયન બધું જન્મે સાપ સર્પ સ્થાનીય જે જગત છે એને ભોગ બુદ્ધિ થી જ્યાં સુધી જોઈશું જ્યાં સુધી એને માણીશું ત્યાં સુધી એનું સાચું સ્વરૂપ પ્રગટ નહીં કરે આ એક વાત સમજવાની છે જગતનું મૂળ જે છે એના તરફ ક્યારે આપણી દ્રષ્ટિ થાય ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા પછી શું છે અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ અસંગ શસ્ત્ર દૃઢ વૈરાગ્ય વિવેક અને વૈરાગ્ય વડે આ સંસાર વૃક્ષને આપણે જોવાનો પ્રયત્ન કરીએ વિવેક અને વૈરાગ્ય હોય તો જ સંસાર એના સાચા એના મૂળ તરફ આપણી આપણને અભિમુખ કરી શકે એક બહિર્મુખી મનુષ્ય હોય ત્યાં સુધી એ જગતને જ જોવાનો સાપને જ જોવાનો છે અંતર્મુખી મનુષ્ય હોય વિવેક અને વૈરાગ્ય હોય ભોગ બુદ્ધિ થી નહીં પરંતુ સાપને યોગ બુદ્ધિ થી જુએ હવે સાપને યોગ બુદ્ધિ થી જુએ એટલે શું સાપ રૂપે રહેલી દોરી છે ને અનુકૂળ થાય આમાં સાપ રૂપે રહેલું કોણ છે
दोरी ज रहेली छे એટલે સર્પસ્થાનીય દોરીએ કોઈક રીતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું પડે. આપણને જે જણાય છે સાપ જ જણાય છે. આપણને જગત મનની જગ્યાએ આમ પરમાત્મા દેખાઈ જાય એવું તો થવાનું નથી. આપણને જે જણાય છે એ તો જગત જ જણાવવાનું છે. તો જગત પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરે એટલે જગત રૂપે રહેલા પરમાત્મા પોતાને પ્રગટ કરે એવું ક્યારે થાય? જ્યારે એ જગતને યોગ બુદ્ધિ પૂર્વક આપણે જોવાનો પ્રયત્ન કરીએ, ભોગ બુદ્ધિ પૂર્વક નહીં, તો જગત રૂપે રહેલા પરમાત્મા આપણને અનુકૂળ થાય અને એ પોતાને પ્રગટ કરે. આ રીતે પરમાત્માનું જ્ઞાન થવાનું છે. એટલે વિરક્ત જે હોય, વિવેક અને વૈરાગ્ય જેની પાસે હોય, એને જ તતઃ પદમ તત્પરી માર્ગિતવ્યમ થવાનું છે. એ પદ પરમાત્માનું, વિષ્ણુનું જે પરમ પદ છે એનું પરિમાર્ગણ ક્યારે થાય, એની શોધ ક્યારે થાય? વિવેક હોય, વૈરાગ્ય હોય, આવી રીતે અંતર્મુખ આપણું વ્યક્તિત્વ હોય તો જ સંસારમાંથી સંસારને બાજુએ મૂકીને આ સંસાર રૂપે જે જણાઈ રહેલો છે ને એનું અન્વેષણ કરવાનું મન થાય. સંસારના નામ અને રૂપમાં જે આસક્ત છે એ નામ અને રૂપને માણવામાં જ રચ્યો પચ્યો રહે. પરંતુ કોક દિવસ વિચાર આવશે. ક્યારે વિચાર આવે? જ્યારે જે નામ રૂપમાં અત્યંત આસક્ત હતા જે મનુષ્યો, એ નામ રૂપની આસક્તિને લીધે જ ઠોકરો ખાય અને કે એને એવો નિશ્ચય જન્મે કે આ નામ રૂપમાં ખરેખર કોઈ સુખ શાંતિ કે સલામતી નથી. આ નામરૂપ જેને લીધે જણાય છે એ કોણ છે, એ કેવો છે, કોણે આ નામ અને રૂપ રૂપી વેશ ધારણ કરેલા છે, આને અંતર્મુખી કહેવાય. એટલે નામ અને રૂપ રૂપી વેશને ધારણ કરનાર કોણ છે એ વેશધારીને જાણવાની જયારે ઈચ્છા થાય એ બ્રહ્મ જિજ્ઞાસા છે. એકવાર બ્રહ્મ જિજ્ઞાસા જન્મે પછી જિજ્ઞાસાના પેટ, અખંડાનંદજી લખે છે કે બ્રહ્મ એટલું વિશાળ છે કે જિજ્ઞાસાના પેટમાં એ રહે ત્યારે પેટ ફાડીને બહાર આવે છે અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. સુંદર બધું અલંકારિક ભાષામાં લખેલું છે એમાં. એટલે અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે વિરક્ત અથવા તો વિવેક અને વૈરાગ્ય રૂપી જે સાધન છે એના વડે પરમાત્મા નું જગત, એ જગત રૂપે રહેલા પરમાત્મા પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે, આપણને અનુકૂળ થાય છે અને જે અન્વેષણ જે છે ને એ પૂર્ણ થાય છે. પરમાત્માનું વરણ, પરમાત્માનું શરણ વગેરે જે ગ્રહણ કરીએ ત્યારે શું થાય? ઉર્ધ્વમૂલ અવાક્ષાખ યશોશ્વત્થ સનાતન રૂપી જે સંસાર વૃક્ષ છે એ જ તદેવ શુક્રમ તદ બ્રહ્મ, એ જ શુક્ર એટલે કે અવિદ્યાથી મુક્ત તદ બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપે અમૃત સ્વરૂપે આપણા માટે પ્રગટ થાય છે. છે જ જગત એ બ્રહ્મનું જ સોપાધિક રૂપ છે, આપણને જગત રૂપે જણાય છે પરમાત્મા. પરંતુ જ્યારે જગતની યોગ બુદ્ધિ પૂર્વક આરાધના કરવામાં આવે, નામ રૂપમાં આસક્ત થઈને નહીં, નામ રૂપને ભોગવવા માટે નહીં, પરંતુ નામ રૂપ જેણે ધારણ કર્યા છે એ મૂળને જોઈએ. જો જગતમાં પણ જગતનું મૂળને શોધવાનો પ્રયત્ન કરીએ અને જે શોધનારો હું છે ને એનું પણ મૂળ શોધવાનો પ્રયત્ન કરીએ કે શોધી કોણ રહ્યો છે જગતને, બંને તરફ આ શોધ છે. જગતના મૂળને પણ શોધીએ અને શોધનારો જે હું છું એનું પણ મૂળ સ્વરૂપ શું છે, દ્રશ્યથી છૂટા પડીને શોધવાનો પ્રયત્ન કરીએ. આ તું અલ્યા કોણને, કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું. સમરને શ્રી હરિ ભજન છે એમાં નરસિંહ મહેતા લખે છે, આ દૃશ્ય એવા દેહને હું માનીને તું જગતના સત્યની શોધ ન કર. આ દૃશ્ય એવા શરીરથી નું અભિમાન છોડીને, દેહાભિમાની થઈને કોઈ દિવસ સત્યની શોધ નથી કરવાની. દેહથી છૂટા પડીને એટલે શું, વિવેક કરીને. આ શરીર પણ દૃશ્ય છે, જગત રૂપી દૃશ્યનો એક ભાગ છે. એ શરીરને ધારણ કરનારો હું ચૈતન્ય છું, દેહથી વિશિષ્ટ થયેલો હું નથી, દેહથી અતિરિક્ત છું, એવું સમજવાનું છે. એવું સમજે તું અલ્યા કોણને, કોને વળગી રહ્યો, આ જે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બંને તરફ શોધનારનું સત્ય શું છે અને જે શોધાઈ રહેલું છે જગત એનું પણ મૂળ
શું છે આજ રીતે આપણે પામી શકીએ છીએ. નહીં સમજમાં આવ્યા? વોઇસ થોડા ક્લિયર. હા, વો ઇન્ટરનેટ ચલા જાતા હૈ કે ના? અમારે ક્લિયર છે ભાઈ. ક્લિયર છે? ઓકે, અમારે ક્લિયર છે. થોડો ડિફરન્સ આવે છે. અવિદ્યા કામ અને કર્મ એ બીજ છે. સંસારરૂપી વૃક્ષનું બીજ શું છે? અવિદ્યા કામ અને કર્મ. એ સંસારનું મૂળ શું છે? પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા કહેવાય છે. મૂળ શું છે? તો પરમ બ્રહ્મ, વેદાંત પ્રતિપાદિત જે પરમ બ્રહ્મ જે છે પારમાર્થિક સત્તામાં, એ ઉર્ધ્વ જે છે એનું મૂળ છે. અવિદ્યા કામ કર્મ બીજ છે. બીજ માંથી અંકુર જન્મે. અંકુર કોણ છે? હિરણ્યગર્ભ એ અંકુર છે. સમષ્ટિ જ્ઞાન અને ઈચ્છા ક્રિયા શક્તિ ધરાવનાર જે હિરણ્ય ગર્ભ છે એ અંકુર છે. પછી થડ. અંકુર પછી શું આવે? થડ આવે. થડ શું છે? સમષ્ટિ લિંગ શરીર. બધા પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો જેટલા પણ છે એ સમષ્ટિ બધા પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો આ સંસાર વૃક્ષનું થડ છે, સ્કંદ છે. અને એને જળ કયું મળે છે? તૃષ્ણારૂપી જળ. જ્યાં સુધી ઈચ્છા કામ છે, કામ એ જ સૌથી મોટો વિક્ષેપ છે. આ કામ અથવા તો ઈચ્છા કે તૃષ્ણારૂપી જળથી આ સંસારરૂપી વૃક્ષનું સિંચન થાય છે. એનાથી ફૂલે અને ફાલે છે. આ વૃક્ષ ફૂલે ફાલે, એને તૃષ્ણારૂપી જળ મળે એટલે બધી બધા પલ્લવ એટલે કે પાંદડાઓ, તો વિષયોરૂપી પાંદડાઓ છે. બુદ્ધિ ઇન્દ્રિય અને વિષયરૂપ નૂતન પલ્લવના અંકુર વાળું છે. પાંદડાઓ શ્રુતિ સ્મૃતિ ન્યાય અને જ્ઞાનના ઉપદેશ એટલે કર્મકાંડ વિભાગ છે એ પાંદડાઓ છે. ડાળીઓ, બુદ્ધિ જ્ઞાનેન્દ્રિયો ડાળીઓ છે. સુખ અને દુઃખ એ સંસાર વૃક્ષના ફળ છે. આ પ્રમાણે આવો જ એક શ્લોક ભાગવતમાં પણ છે. ભાગવતમાં પણ સુંદર આ સંસારરૂપી વૃક્ષનું વર્ણન કરવામાં આવેલું છે. એકાયનો સૌ દ્વિફલઃ ત્રિમૂલઃ. એક આયન એની સંસારરૂપી બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એનું આયતન. આયન શું છે? સંસારરૂપી વૃક્ષ ની પ્રતિષ્ઠા આ પરમ બ્રહ્મ છે. દ્વિફલઃ, સુખ અને દુઃખ એ સંસારરૂપી વૃક્ષના બે ફળ છે, બે જાતના ફળ છે. ત્રિમૂલ, ત્રણ મૂળ છે. ત્રણ કયા મૂળ છે? સત્વ રજસ તમસ, આ ત્રણ એના મૂળ છે. ચતુરસ, ચાર પ્રકારના રસ છે. ચાર પ્રકારના રસ કયા? ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચાર રસ છે. પછી પંચવિધ, પાંચ પંચવિધ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પાંચ પ્રકારનું આ સંસાર રૂપી વૃક્ષ છે. ષડ આત્મા, ષડ ઉર્મિઓ એના આત્મા છે એટલે એનું એનું રૂપ છે. કોઈને કહીએ ને કે ઘડાનું આત્મા શું? તો કે માટી. એટલે ઘડામાં માટી સિવાય કઈ મળે નહીં. એમ સંસાર વૃક્ષમાં આ ષડ ઉર્મિઓ શોક મોહ જરા મૃત્યુ અને ભૂખ અને તરસ આ ષડ ઉર્મિઓ એનું રૂપ છે. સપ્ત ત્વક, સાત પ્રકારની ચામડી. સાત એ સંસાર વૃક્ષની સાત પ્રકારની ચામડી છે. તો સપ્ત ધાતુઓ જે છે આપણા શરીરમાં એ એની છાલ છે. અષ્ટવિટપ, અષ્ટધા પ્રકૃતિ. ભૂમિ રાપો નલો વાયુ અષ્ટધા પ્રકૃતિ એની ડાળી છે. પછી નવાક્ષ, નવ જે છિદ્રો જે છે નવદ્વારે પૂરી દેહી એની આંખ છે, એના છિદ્રો છે. દશછદ, દસ છંદ એના પ્રાણ છે. અને એના ઉપર દ્વિખગ, બે પક્ષીઓ નિવાસ કરે છે. જીવ પક્ષી અને ઈશ્વર પક્ષી, બે સ્વતંત્ર જુદા પક્ષી. એકબીજા કરતા જુદા એવું નથી. જીવરૂપી પક્ષી એ ઈશ્વર એવા સાક્ષી પક્ષીનો વેશ માત્ર છે. અને તો હ્યાદિ વૃક્ષ, આદિ વૃક્ષ છે. આ સંસારરૂપી વૃક્ષનો ઉપયોગ કરીને એટલે ભોગ બુદ્ધિથી નહીં પરંતુ યોગ બુદ્ધિથી
એનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. સંસારનો દરેક પદાર્થ પ્રતિક્ષણ પ્રધ્વંસ પામનારો છે એવો ને એવો રહેનારો નથી. મુમુક્ષુ માટે વૈરાગ્ય જન્મવા વૈરાગ્ય તીવ્ર થવાનું મુખ્ય કારણ, મુખ્ય એક વિચાર ભાથું આ કહી શકાય કે સંસારના એકે નામ રૂપ એવા ને એવા કાયમ માટે રહેવાના નથી. એટલે બંધકત્વ બધા દોષો જે છે એ તો આપણને ખબર છે. એટલે વિરક્ત માટે આ શ્લોક જે છે ને એ પરમાત્માનું નિરૂપણ કરનારો બની રહે છે. અને જે સંસારમાં આસક્ત છે એના માટે આ સંસારની જાણે કે મહિમા, સંસાર રૂપી વૃક્ષની મહિમા રૂપે આ શ્લોક હોય છે. પરંતુ વિરક્ત માટે આ સંસાર રૂપનું, સંસાર વૃક્ષનું મિથ્યાત્વ નિશ્ચય થઈ શકે ને એના માટે આ શ્લોક ઉપદેશવામાં આવ્યો છે. આ શ્લોક કયા અધ્યાયનો કયો નંબર છે ભાગવતમાં? તૃતીય વલ્લી એનો પહેલો મંત્ર. ના એ બરોબર, તમે જે ભાગવત ના શ્લોક નું નિરૂપણ કર્યું હતું એ હું કહીશ, મને બી ખબર મેં લખ્યું નથી. એકાયનો સૌ દ્વિફલ સ્ત્રીમૂલઃ ચતુરસ, એટલે હું ગ્રુપ માં લખ્યું હતું, જોયું નથી. એટલે જગત રૂપ, જગત એ બ્રહ્મનું પરમાત્માનું આરોપિત રૂપ છે. આરોપિત જે હોય, જેમ કે આ બંગડી જે છે એ સુવર્ણનું આરોપિત રૂપ છે. તો બંગડી સુવર્ણને ક્યારે જણાવે? આ પ્રમાણે, એટલે બંગડીમાં શોધવા જાઓ તો સુવર્ણ સિવાય કઈ મળે નહીં. એવી રીતે જગતનું અન્વેષણ કરી આમાં મૂળ, આમાં ઠોસ વસ્તુ કઈ છે, સાચી વસ્તુ કઈ છે, તો પરમાત્મા સિવાય કઈ મળે એમ નથી. એટલે આ જગતનું આવી રીતે યોગ બુદ્ધિથી આરાધના કે સેવન કરવામાં આવે ત્યારે જગત રૂપે રહેલા પરમાત્મા પોતાને પ્રગટ કરે છે. એ જગત રૂપને સંકેલી દેને પોતાને પ્રગટ કરે એવું નહીં, જગત રહેતું જ નથી અને પરમાત્મા રહે છે આ આરાધનાથી. એના માટે આ વિરક્ત, જો ઉર્ધ્વ મૂલાવાક્ષર યશોસ્વત્થ સનાતન સંસાર વૃક્ષનું વર્ણન કર્યું અને પછી દ્વિતીય ચરણમાં કરે છે તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે. એટલે પરમાત્મા જ્યારે જગત રૂપને સંકેલી લે અને પછી પરમાત્મા સાક્ષાત પોતાના નિરૂપાધિક સ્વરૂપે જ રહે, એ જ્ઞાનીજનોની દ્રષ્ટિમાં પળે પળ આ પરમાત્મા જ અનુભવાય છે. તો એ લોકોને કઈ રીતે પરમાત્મા અનુભવાય છે? જોવે છે તો જગતને, જગતમાં વ્યવહાર કરે છે, છતાં પરમાત્માનું દર્શન એમનું અબાધિત હોય છે. કેમ? કારણ કે જગતનું ના મૂળનું અન્વેષણ કરેલું છે એમણે, શોધનારનું પણ અન્વેષણ, પોતાનું એ સાચું સ્વરૂપ જાણ્યું છે, જગતનું પણ સાચું સ્વરૂપ જાણેલું છે એમણે. એટલા માટે એમના માટે તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે. એટલે જગતનું પછી, હા જગતને જાણી લઈએ પેલા પરમાત્મા, એવું નહીં, પરમાત્મા જ જગત રૂપે જણાઈ રહ્યા છે ને એ જ જગત રૂપે જણાઈ રહેલા પરમાત્મા પોતાના સાચા સ્વરૂપને, કયું છે સાચું સ્વરૂપ? શુક્રમ બ્રહ્મ અમૃતમ. શુક્રમ બ્રહ્મ અને અમૃતમ, એટલે શુક્રમ એટલે અવિદ્યાથી અતીત, અવિદ્યાથી પર એવું આ પોતાના રૂપને પ્રગટ કરે છે. અધ્યારોપિત રૂપ અધિષ્ઠાન થી સ્વતંત્ર નથી, એ ખાસ સમજવાનું છે. જાણનારો જ્યારે સાચા પરમાત્માને કે જગતના મૂળને જાણી લે ને ત્યારે એના માટે કઈ એનાથી જુદું રહેતું નથી. પણ જગતના મૂળ એવા પરમાત્માને જાણી લઈએ તો સર્વ કઈ જણાઈ જાય છે, કારણ કે કશું જાણવાનું બાકી રહેતું નથી. એકવાર મૂળને, પરમાત્માને જાણી લઈએ, સુવર્ણને જાણી લઈએ, તો પછી કઈ ભિન્ન જાણવાનું રહેતું નથી, કોઈ નામ રૂપ કે વેશ જાણવાનો રહેતો નથી. તો કેમ? એટલે તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે. તો જગતનું જે મૂળ છે એ શુક્ર, એટલે કે અવિદ્યાથી અતીત, અવિદ્યાનો સંસ્પર્શ જેને લેશ માત્ર પણ નથી એવા પરમાત્મા પારમાર્થિક સત્તામાં છે એ જણાય છે. કેવા રૂપે? બ્રહ્મ સ્વરૂપે જણાય છે, અમૃત સ્વરૂપે જણાય છે. એટલે તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે એ આપણે બીજી વાર કનેક્ટ કરીને સમજી લઈએ.
संसार वृक्ष के संपूर्ण जगत ये ब्रह्मनु आरोपित रूप छे, तो एज ब्रह्म स्वरूपे निरुपाधिक स्वरूपे जणाय एना माटे आपणे आ विवेक वैराग्य वगैरे साधनो होय तो ज ए आरोपित रूप एना अधिष्ठान स्वरूपे जणाय। ये विवेक अने वैराग्य विरक्त मानस ने संसार नु साचु स्वरूप जणाई ए जाणी शके छे। अंतरंग ने बहिरंग बधा जे साधनो छे षट संपत्ति वगैरे विवेक ए प्रथम कड़ी छे, बहिरंग साधन नी प्रथम कड़ी छे, अंतरंग साधन श्रवण मनन निधिध्यासन महावाक्य विचार ए बधा साक्षात साधनो छे। महावाक्य विचार वगैरे एटले विवेक अने वैराग्य सद सद विवेक कहेवामां आवे छे। वैराग्य एटले नाम अने रूप मां आसक्ति नो अभाव, आवो एक प्रारंभिक अर्थ थाय। पछी तो वैराग्य नो अत्यंत सूक्ष्म अथवा अंतिम अर्थ दृश्य वस्तुओ साथे तादात्म्य न थाय। जे जे कई पण दृश्य वस्तुओ जे छे, आ शरीर पण दृश्य जे, एनी साथे पण तादात्म्य न थाय। तद आत्मा तादात्म्य ए बनी जता होईए छीए आपणे, दृश्य साथेना तादात्म्य ने लीधे दृश्य ज बनी जईए छीए। दृष्टा दृश्य थी विलक्षण छे, स्वतंत्र छे, परंतु दृश्य पोताने मानी बेसे छे अने माटे ए दृश्य नी सत्ता जेवड़ो थई जाय छे, सीमित थई जाय छे, परिच्छिन्न थई जाय छे। तो वैराग्य एटले राग द्वेष नो अभाव, एवं तो आपणे जाणीए छीए, पर राग द्वेष जेमा छे एवं अंतकरण पण दृश्य ज छे। ए अंतकरण साथे ज्यारे तादात्म्य न थाय ने ए खरो वैराग्य छे। खरो वैराग्य राग द्वेष, जो अंतकरण ए पंचमहाभूत नु बनेलू छे એટલે એમાં રાગ દ્વેષ અને અનાદિ સંસ્કારો એમાં છે। રાગ દ્વેષ આપણે શુદ્ધ કરીએ અંતકરણને, પરંતુ હકીકતમાં તો છેલ્લો અંતિમ વૈરાગ્ય તો એ જ છે કે દૃશ્ય એવા અંતકરણ સાથે પણ તાદાત્મ્ય ન થાય। સુખ શાંતિ સલામતીનું સાધન એટલે કે અંતકરણની કોઈ ઓળખ માટે મને કોઈ પ્રકારનો લગાવ ન રહે, અંતકરણની કોઈ ઓળખ માટે। એટલે અંતિમ વૈરાગ્ય તો એ જ છે કે રાગ દ્વેષ જેમાંથી જન્મે છે એ અંતકરણ સાથે પણ મારું તાદાત્મ્ય ન રહે। તો વિવેક અને વૈરાગ્ય આ હોય ત્યારે આ સંસાર રૂપી વૃક્ષ જે છે ને એની સુંદર યોગ બુદ્ધિથી આરાધના થઈ શકે, ત્યારે એ આરોપિત રૂપ પોતાના અધિષ્ઠાન સ્વરૂપે જ રહે। તો અધિષ્ઠાન સ્વરૂપ કેવું છે એનું? તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે, જે આરોપિત રૂપે જણાઈ રહ્યું છે એ વાસ્તવમાં અધિષ્ઠાન શુક્ર બ્રહ્મ અને અમૃત સ્વરૂપ જ છે। તો શુક્ર એટલે અવિદ્યાથી શુદ્ધ, શુભ્ર એટલે કે અવિદ્યાથી અતીત, અવિદ્યા જેને અવિદ્યાથી નિત્ય મુક્ત સ્વરૂપે આ વિરક્ત જે છે એ જાણી શકે છે। અને અમૃત તો જગત આપણને પ્રતિક્ષણ પ્રધ્વંસ પામનારું જ એટલે કે સતત પરિવર્તનશીલ રૂપે જણાય છે। તો જગતનું મૂળ અમૃત છે, અમૃત છે એટલે અવિનાશી છે, એ પોતાના સ્વરૂપનો ક્યારે ત્યાગ ન કરી શકે એવું છે। તો પ્રતિક્ષણ જે પરિવર્તનશીલ છે એવું જગત આપણને અવિનાશી અથવા તો શાશ્વત અમૃત સ્વરૂપે ક્યારે જણાય? તો જગતમાં કંઈક તો એવું હશે જે અમૃત છે, એ સ્વરૂપે જગત આપણને જણાય છે। સંપૂર્ણ દ્રશ્ય પરિવર્તનશીલ છે, તો દ્રશ્યને જે જોનારો જે છે, દ્રષ્ટા જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્તિ હોય, બધી અવસ્થાઓમાં એ અમૃત સ્વરૂપે, એ ન બદલાનારા સ્વરૂપે જ હાજર હોય છે। એટલે તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે, અમૃત થી શું સમજવાનું છે? આ જગતનું મૂળ પરમાત્મા જે છે ને એ ક્યાંય મારાથી જુદા એવા નથી। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં જે હું 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 રૂપે રહેલો છે, હું 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 રૂપે જે વ્યવહાર કરે છે, એ એકાત્મ પ્રત્યય સારમ
एक आत्म प्रत्यय सारम एक ज छे ए हूँ छु एटले परमात्मा हूँ साचु स्वरूप जगत में नहीं परंतु दृष्टा स्वरूपे उपलक्षित थाय छे दृष्टा स्वरूपे रिवील थाय छे अमृत जी छे जगत में क्या अमरता नहीं अमरता क्या छे दृष्टा ना स्वरूप में छे शोधनार ना स्वरूपे आ अमृतम ब्रह्म शुक्रम आ बधु रहेलू छे जगत में सत्य नहीं परंतु कारण के जगत ये अध्यारोप छे तो अध्यारोप मां कोई दिवस आपने सत्य ना मळे जो स्वप्न अवस्था नो थोड़ुक विचार करिए ने तो स्वप्न में दृष्टा अने स्वप्न नु उपादान बन्ने एक ज छे स्वप्न जगत नु उपादान शु छे स्वप्न ने जोनारो पोते ज छे अने जोई कोण रह्यो छे स्वप्न ने ये पोते ज जोई रह्यो छे दृष्टा अने अधिष्ठान एक ज छे स्वप्न जगत में स्वप्न ना व्यवहार में स्वप्न अवस्था में तो एवी ज रीते दृष्टा अने अधिष्ठान आ जागृत में पण एक ज छे आवुं त्यारे ज समझाय ज्यारे जगत मांथी सत्य बुद्धि थोड़ीक ओछी थई होय जगत ने ठोस अने नक्कर मानीए तो पछी दृष्टा तो एने जोनारो छे जुदो छे एवुं आपणने समझाय छे परंतु हकीकत में एवुं नथी अधिष्ठान एटले शुं अधिक स्थान अधिष्ठान शब्द कई रीते बने छे अधिक स्थान એમાંથી પછી અધિષ્ઠાન શબ્દ બને છે તો અધિક સ્થાન અધિક તત્વ કે જેમાં નામ અને રૂપનો અધ્યારોપ પણ થાય છે નામ અને રૂપનો અપવાદ પણ થાય છે એને અધિષ્ઠાન કહેવાય તો દ્રષ્ટા કે દ્રષ્ટામાં જ નામ અને રૂપનો અધ્યારોપ થાય છે ત્યારે આ જીવ જગત ઈશ્વર વગેરે બધું જ બધા રૂપે આરોપિત રૂપે જણાય છે દ્રષ્ટા જ અધિષ્ઠાન છે આ વેદાંતનું એક માત્ર તાત્પર્ય છે જે જોઈ રહ્યો છે ને એ જ જગતનું મૂળ મૂળ છે મૂળભૂત તત્વ છે દ્રષ્ટા જ અધિષ્ઠાન છે આ પ્રમાણે આખું તદેવ શુક્રમ તદ બ્રહ્મ એવું કહી રહ્યા છે યમરાજા કે સંસાર રૂપી વૃક્ષને નહીં પરંતુ એના મૂળને તપાસવાનો પ્રયત્ન કરો જે જે કોઈ આપણી સમક્ષ વ્યવહાર કરવા આવે એ વેશ જે છે વેશને બાજુએ મૂકીને જો નામ અને રૂપ અથવા તો જે કોઈ વેશ છે ઉપાધિ છે ને એમાં વેશ ધારીને ક્યારે આપણે જોઈ શકીએ અથવા તો વેશ ધારીને જાણવાનું ક્યારે આપણને મન થાય જ્યારે વેશમાંથી આસક્તિ ઓછી થઈ હોય વેશને સત્ય માનીએ અથવા તો વેશમાં આસક્ત હોઈએ તો પછી આપણને એનું સાચું સ્વરૂપ કોણ છે એને ધારણ કરીને કોણ આવ્યો છે એ જાણવા સુધી આપણને મોકળાશ રહેતી નથી એટલે વેશ માં સત્ય બુદ્ધિ ઓછી થાય મહત્વ બુદ્ધિ ઓછી થાય ત્યારે વેશધારી જે છે ને એને જાણવાની તક ઊભી થતી હોય છે એટલે મૂળ સંસાર વૃક્ષનું મૂળ જે છે આ સંસાર આપણને સંસારમાં આસક્તિ કેમ છે કારણ કે એ આનંદ આપવા તો એનો એમાં જે આનંદ જણાય છે એ હકીકતમાં કોનો છે મૂળનો છે બિંબનો છે પ્રતિબિંબમાં આનંદ જે જણાય છે એ મૂળે બિંબનો છે એવું પણ સમજી શકીએ એવું પણ વિચારી શકીએ એટલે સંસારમાં જે આનંદ જણાય છે ને એ હકીકતમાં એના મૂળને લીધે જણાય છે પરમાત્માને લીધે જણાય છે આમ આ કરવા એટલે સંસારમાં આખો શ્લોક મિથ્યાત્વ નિશ્ચય થાય એટલે વેદાંતી માટે આ શ્લોક મિથ્યાત્વ નિશ્ચય થાય વૈરાગ્ય જન્મે એના માટે આ આખો શ્લોક છે અશ્વત્થ ન શ્વઃ સ્થાતા જે કાલે રહેવાનું નથી એવું ને એવું રહેવાનું નથી વગેરે અને એને વૃક્ષ સંસાર વૃક્ષ એટલે વૃષ્ટનાથ વૃષ્ટનાથ એટલે કે જે છેદી શકાય એવું છે એને પણ સંસાર વૃક્ષ કીધું છે બધા વૃક્ષ શબ્દના પણ ઘણા બધા આપણે વ્યુત્પત્તિથી પણ આ શ્લોકને સમજાવેલો છે જે જણાય છે એને નહીં પણ જેણે આ રૂપ ધારણ કર્યું છે એને આપણે સમજવાના છે ઉર્ધ્વ મૂળ પરમાત્મા જ
अनेक अपूर्ण अने अनेक दृश्य रूपे जणाई रहा छे। जे दृश्य रूपे जणाई रहा छे ए हकीकत मां आ दृष्टा नुं स्वरूप ज छे परमात्मा। परमात्मा कया रूपे जणाई छे? परमात्मा दृष्टा स्वरूपे एनुं अन्वेषण करवानुं। जगत मां सत्य नहीं परंतु जगत ने जे जोनार छे ए दृष्टा मां ज आ परमात्मा नुं अन्वेषण करवानुं छे। दृष्टा स्वरूपे ज परमात्मा पोताने प्रकट करे छे। पछी जे दृश्य छे ने ए दृष्टाथी जुदू स्वतंत्र विलक्षण रहेतुं नथी। आ प्रमाणे तदेव शुक्रम तद्ब्रह्म तदेव अमृतम उच्यते। पछी तस्मिन् लोकाः श्रिताः सर्वे तदुनात्येति कश्चन। अध्यारोपित जे होय ए क्यारे अधिष्ठाननुं अतिक्रमण करी न शके। तदुनात्येति कश्चन घणी वखत आ कठोपनिषदमां आ मंत्र आवेलो छे एटले एनुं अतिक्रमण न करी शके। गड़ो क्यारे माटी नुं अतिक्रमण न करी शके। अतिक्रमण एटले एनाथी दूर न जई शके, एनाथी अनन्य ज होय। तस्मिन् लोकाः श्रिताः सर्वे लोक लोक्यन्ते लोच्यन्ते लोचन विषय क्रियन्ते इति दृश्य पदार्थाः। बद्धा दृश्य पदार्थो तस्मिन् तदेव शुक्रम तद्ब्रह्म तदेव अमृतम उच्यते एमां ज रहेला छे। बद्धा दृश्य पदार्थों नी सीमा कई छे? दृष्टा ज छे। दृश्य पदार्थो क्यारे जणाय? दृष्टा एने जुए ने त्यारे ज जणाय। आ संसार रूपी वृक्ष क्यारे जणाय? ज्यारे संसार रूपी वृक्ष ने जोनारो हूँ आ दृष्टा होऊं तो ने तो ज संसार रूपी वृक्ष होय। बाकी सुषुप्ति मां आ संसार रूपी वृक्ष रहेतुं ज नथी, एने मारा मां समावीने ज हूँ सूई जाऊं छूं। એટલે તસ્મિન લોકાહ શ્રિતાહ સર્વે, હું ઊંઘી ગયો હોઉં અને સંસાર બાર ભમતો હોય ને એવું નથી થતું। તસ્મિન લોકાહ શ્રિતાહ સર્વે બધા લોકાહ એટલે દૃશ્ય પદાર્થો, બધા દૃશ્ય પદાર્થો ક્યાં સ્થિત છે? તસ્મિન એ દ્રષ્ટામાં જ છે। તદુનાત્યતિ કશ્ચન દૃશ્ય પદાર્થો દ્રષ્ટાને છોડીને સ્વતંત્ર રીતે ક્યાંય હોઈ શકે નહીં। વેદાંતની દ્રષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયાથી પણ આ સમજી શકાય છે કે તદેવ શુક્રમ તદ્બ્રહ્મ એના એનું અતિક્રમણ ક્યારે કોઈ કરી શકે નહીં। એમાં જ બધા લોક બધા દૃશ્ય પદાર્થો આશ્રિત છે। અને એતદ્વૈત તે જે હે નચિકેતા પૂછ્યું હતું એ જ આ તત્વ છે। બીજું સુષુપ્તિમાં પરમાત્મા આપણને સૌને આનંદથી ભરી દે છે અને એ જ આનંદને જાગ્રત અને સ્વપ્નમાં આપણે શોધ્યા કરીએ છીએ। જે આનંદથી આપણે ભરપૂર હોઈએ છીએ એને જાગ્રત અને સ્વપ્નમાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ। સંસાર રૂપી વૃક્ષમાં જે કંઈ પણ આનંદ આપણને જણાય છે એ હકીકતમાં બિંબ એવા પરમાત્માનો અથવા તો દ્રષ્ટાનો અથવા તો હું એવા આત્માનો જ છે। એવું ખાસ સમજવાનું છે। તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવ અમૃતમ, અમૃતમ એટલે એકાત્મ પ્રત્યય સારમ, જગતમાં એના મૂળનું સ્વરૂપ કેવું છે? આ દ્રષ્ટા જે છે એ જ એનું મૂળ છે। એકાત્મ પ્રત્યય સારમ એ આધ્યાત્મિક અમરતા, આધ્યાત્મિક અમૃત છે। ત્રણે ત્રણ અવસ્થાઓનો જે દ્રષ્ટા છે, જે સાક્ષી છે, એ જ એનું મૂળ છે। આ પ્રમાણે આ મંત્ર થયો। હવે બીજો મંત્ર એટલે નિર્વિશેષ, જગતનું કારણ પરમાત્મા બ્રહ્મ નિર્વિશેષ છે, નિરુપાધિક છે, એટલે એમાં વન અને વાણીનો પ્રવેશ નથી। તો એવું જેમાં મન અને વાણીનો પ્રવેશ ના હોય એવું તો અસત જ હોય ને, તો એ પ્રશ્નના ઉત્તર રૂપે અહીંયા શું કહેવાય અર્થાપત્તિ પ્રમાણથી અહીંયા ઉત્તર સમાધાન આપવામાં આવે છે। આ સમગ્ર જગત વ્યવહાર કરી રહ્યું છે માટે એનું મૂળ પરમાત્મા હોવા જ જોઈએ। જેમ કે જડની પ્રવૃત્તિઓ ચેતનને લીધે જ હોઈ શકે છે, જડ સ્વયં કોઈ પ્રવૃત્તિ ન કરી શકે। ચેતન અધિષ્ઠાતા વિના આ જળ પદાર્થો સૂર્ય ચંદ્ર વગેરે કોઈ પ્રવૃત્તિ ન કરી શકે। ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ શાંતિથી લેસન કરી રહ્યા છે, બધા પાઠ ભણી રહ્યા છે, તો
આપણને વર્ગ શિક્ષક એટલે એ વર્ગ શિક્ષક છે એવું કહી આપે છે. વર્ગ શિક્ષક આપણને દેખાતો ના હોય પરંતુ ક્લાસમાં બધા શાંતિથી સંવાદિત રીતે ભણી રહ્યા છે તો એ જ બતાવે છે કે કોઈક અધિષ્ઠાતા હોય એટલે વર્ગ શિક્ષક હોય અથવા તો સમગ્ર જગતમાં બધું સંવાદિત રૂપે વ્યવહાર કરી રહ્યું છે ગ્રહો નક્ષત્રો તારાઓ તો કોઈક એવો અધિષ્ઠાતા અંતર્યામી પરમાત્મા હોય જેની હાજરીને લીધે આ બધું થઈ રહ્યું છે એવો જ કંઈક અહીંયા શાસન કરતા આને અર્થાપત્તિ કહેવાય. જો આવું ના હોત તો આવું ના થાત પરંતુ આવું થઈ રહ્યું છે માટે આવું હોવું જોઈએ આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. જો જગતનો કોઈ શાસક એ નિયંતા ન હોત એનો પરમાત્મા અંતર્યામી ના હોત તો કોઈ પ્રકારની સંવાદિતા જણાત નહીં પરંતુ સંવાદિતા જણાઈ રહી છે માટે કોઈક શાસક કે કોઈક અંતર્યામી હોવો જ જોઈએ એવો અહીંયા બીજા મંત્રમાં કહે છે. યદિદં કિંચ જગત સર્વં પ્રાણે એજતિ નિસ્તૃતં મહદ્વયં વજ્રમુદ્યતં પ્રાણ રૂપ બ્રહ્મમાં જ પ્રાણ શું છે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મન હા એટલે પ્રાણમાં જ બધું રહેલું છે પ્રાણમાં જ પ્રગટ થયેલું છે પ્રાણમાં જ એજતિ એટલે કે સ્ફુરી રહ્યું છે એ જતી અહીંયા સ્ફુરી રહ્યું છે એ અર્થમાં છે. જે કઈ પણ છે એ આ જે કઈ પણ ઘરેણા છે એ સુવર્ણમાં જ એજન એટલે કે કંપન કરી રહેલા છે અથવા તો સુવર્ણને લીધે જ સુવર્ણ થકી સ્ફુરી રહેલા છે. તો આ સંપૂર્ણ નામ અને રૂપાત્મક જે જગત છે એ અસ્થિભાતી પ્રિય એવા મૂળ એવા પરમાત્મામાં જ સ્ફુરી રહ્યા છે પ્રગટ થઈ રહેલા છે તેમાં જ ચેષ્ટા કરી રહ્યા છે તેને લીધે જ પ્રયોજન વાળા થઈ રહેલા છે. મહદ ભયમ વજ્રમુદ્યતમ અહીંયા આવી રીતે સૂર્ય ચંદ્ર નક્ષત્ર આકાશગંગા વગેરે જે કઈ પણ આખું જગત જે છે એ અગ્નિ પોતાની મર્યાદા છોડતા નથી પાણી પોતાની મર્યાદા છોડતું નથી દરેકે દરેક આકાશ એને જે ગુણધર્મો આપેલા છે એ પ્રમાણે જ રહેલા છે. કેમ આ પંચમહાભૂત કે કોઈ પણ વસ્તુઓ પોતાની મર્યાદામાં કેમ રહે છે મહદ ભયમ વજ્રમુદ્યતમ એને બધા આકાશ અગ્નિ વાયુ જળ પૃથ્વી બધાને એનો ભય રહેલો છે. કેમ કારણ કે પરમાત્મા વજ્ર ઉગામીને ઉભેલા છે એના એના ડરથી એના ભયથી બધા પોતાની મર્યાદામાં રહે છે. આ તો એક પ્રકારનું વર્ણન છે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે કેમ કારણ કે પાણીમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે. પાણી પોતાના સ્વભાવનું અતિક્રમણ કરતી નથી તદુનાત્યેતિ કશ્ચન કોઈ પોતાના સ્વભાવનું અતિક્રમણ કેમ ના કરી શકે કારણ કે એ રૂપે પરમાત્મા અંદર રહીને નિયમન કરે છે. અંતર્યામી છે શાસક છે પરમાત્મા એટલે શું અંતસ્સંયમયતિ પૃથ્વી આટલી આ વેગે ફરી રહી છે પોતાની ધરી ઉપર ફરી રહી છે સૂર્યની આસપાસ પણ ફરી રહી છે સૂર્યનું આખું મંડળ જે છે એ પાછું ફરી રહ્યું છે. આવું બધું કઈ રીતે થઈ શકે અંદર રહીને જો નિયમન કરતા હોય પરમાત્મા તો જ આટલું સંવાદિત રૂપે આ બધું જળવાઈ શકે છે નકર તો બધું સંવાદિતા ક્યાંય ન રહે. આમ આવી રીતે જે બ્રહ્મને જે જાણે છે એ અમૃતાહા તે ભવંતી એ અમર થઈ જાય છે અમર થઈ જાય છે. પરમાત્માને જાણે એ પરમાત્માથી જુદો રહેતો નથી પરમાત્માને જાણે એ પરમાત્માથી જુદો ન રહે. કેમ કારણ કે પરમાત્મા જ્ઞાતાનું સ્વરૂપ છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ પરમાત્મા વિષય રૂપે જણાઈ શકે એમ નથી ને માટે જ સૂર્ય એને પ્રકાશી ના શકે. સૂર્ય કોને પ્રકાશી શકે જે દૃશ્ય વિષય હોય એને પ્રકાશી શકે. તો પરમાત્માને સૂર્ય કેમ ના પ્રકાશી શકે પ્રકાશિત કરનાર એવા સૂર્યનો પણ એ આત્મા છે માટે એટલે અહીંયા અમૃતાહા તે ભવંતી આવા પરમાત્માને જે જાણી લે છે એ અમૃત બની જાય છે પરમાત્માથી જુદા રહેતા નથી પરમાત્મા સ્વરૂપે જ એ સ્થિત રહે છે.
અને માટે અમૃત થઈ જાય છે, પોતાનાથી જુદું કઈ રહેતું નથી, પોતાને અદ્વિતીય સ્વરૂપે એ જાણી લે છે. આ પ્રમાણે અર્થ છે. તો હવે અત્યંત સુંદર ઇદમ સર્વમ જગત પ્રાણે, અહીંયા પ્રાણ શબ્દ એટલે પરસ્મિન બ્રહ્મણી, પરબ્રહ્મ માટે જ વપરાયેલો છે. સંપૂર્ણ જગત પરબ્રહ્મમાં જ પરસ્મિન બ્રહ્મણી સતી એજતિ ચેષ્ટતે. સંપૂર્ણ જગત ક્યાં વ્યવહાર કરી રહ્યું છે? આ પ્રાણ એવા પરમ બ્રહ્મમાં જ વ્યવહાર કરી રહ્યું છે. તતઃ એવ નિસૃતમ ઉત્પન્નમ, આ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે, પ્રાણમાં જ સ્થિત છે. પ્રાણ એટલે અહીંયા પરબ્રહ્મ, પરબ્રહ્મ માટે અહીંયા પ્રાણ શબ્દનો પ્રયોગ છે. તો કઈ રીતે એવું સમજી શકીએ? બૃહદારણ્યક ઉપનિષદ કહે છે ઓલું એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસૌ વિદ્રદ્રૌ, બધા પોતાની મર્યાદામાં છે. આ બધું આપણે ઉપનિષદોનો જે સાર છે એ અહીંયા પ્રગટ કરવામાં આવેલો છે. જગતમાં કોઈક નિયત પ્રવૃત્તિ થઈ રહી છે, કોઈક વ્યવસ્થિત રીતે શાસન થઈ રહ્યું છે એનું અહીંયા યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણે એજતિ નિસ્કૃતમ. આ બધું પ્રાણે, પ્રાણે એટલે પરસ્મિન બ્રહ્મણી, એમાં જ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધો જ વ્યવહાર થઈ રહ્યો છે. એટલે જે કઈ ગતિ, જે કોઈ કઈ ક્રિયા, જે કોઈ પણ વ્યવહાર જણાય છે એ કોના લીધે જણાય છે? ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને લીધે જ આ સ્ફુરણા થઈ રહી છે. જેને લીધે જગત રૂપી સ્ફુરણા થઈ રહી છે એ પ્રાણ છે. જો અહીંયા પ્રાણમાં જગતની સ્ફુરણા, એવું સપ્રાણમાં અને જગતની સ્ફુરણા આવો કોઈ નથી. જેને લીધે જગતની સ્ફુરણા થઈ રહી છે એ પ્રાણ છે, એવું સમજવાનું છે. જો માટીમાં ઘડાઓ રમી રહ્યા છે એટલે માટી જુદી ને ઘડાઓ જુદા, એવું સમજવાનું નથી. માટીમાં અનેક ઘડાઓ રમી રહ્યા છે એવું નથી સમજવાનું. જેને લીધે આ ઘડાઓ વ્યવહાર કરે છે ને એ જ માટી છે. એટલે પ્રાણે એ જતી નિસૃતમ, પ્રાણે સપ્તમી વિભક્તિ છે, પરંતુ કઈ રીતે સમજવાનું છે? વિષય સપ્તમી રૂપે. વિષય સપ્તમી એટલે જે જગત, જે આ જગત જણાય છે એ હકીકતમાં પ્રાણ જ છે. જગતની જે સ્ફુરણા થઈ રહી છે ને એ જ પ્રાણ છે. જેને લીધે જગતની સ્ફુરણા થઈ રહી છે એ પરમાત્મા. એટલે પરમાત્માથી જુદી સ્ફુરણા નથી. સ્વપ્નની સ્ફુરણા સ્વપ્ન દ્રષ્ટાથી જુદી હોતી નથી. એવી રીતે આ જગત રૂપી સ્ફુરણા જે થઈ રહી છે એ પરમાત્માથી જુદી નથી. તો સ્ફુરણા એ જ હતી એટલે સ્ફુરિત થવું. તો અધ્યારોપ થવો ને એ જ સ્ફુરણા છે. પરમાત્મા પર જગતનો અધ્યારોપ થવો એ જ પરમાત્માની આની જગત રૂપે સ્ફુરણા છે. આ જગત રૂપે સ્ફુરણા થઈ રહી છે ને એ એટલે પરમાત્મા જ જગત રૂપે સ્ફુરી રહ્યા છે. આરોપિત રૂપે અધિષ્ઠાન જ વ્યવહાર કરી રહ્યું છે, અધિષ્ઠાન જ જણાઈ રહ્યા છે. એટલે સંપૂર્ણ દૃશ્ય પ્રપંચ બ્રહ્મ સ્વરૂપ જ છે, બ્રહ્મ સ્વરૂપે જ આ પ્રગટ થઈને વ્યવહાર કરી રહ્યો છે, દેખાય. એ સ્ફુરણ કા દૂસરા વર્ડ ક્યા હે? રિવીલિંગ પ્રમાણ. હા, વોટ વી સી, વોટ વી રિવીલ મીન્સ વોટ વી પરસીવ ઇઝ નથિંગ બટ. એટલે માટી માં ઘડો છે, એટલે માટી અને ઘડો એમ બે જુદી વસ્તુઓ નથી. યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણે એ જ હતી, પ્રાણમાં જ રહેલું છે એટલે બધું આમ જાણે કે પ્રાણમાં છે એવું નથી. પ્રાણ જ આ રૂપે સ્ફુરી રહ્યો છે, માટી જ ઘડાઓ રૂપે સ્ફુરી રહી છે. જગત કારણ અથવા તો જગતનું અધિષ્ઠાન જ જગત રૂપે સ્ફુરી રહ્યું છે. જગત એ આરોપિત રૂપ છે અધિષ્ઠાનનું પરમાત્માનું. એટલે પરમાત્મા જ જગત રૂપે સ્ફુરી રહ્યા છે, સુવર્ણ જ અલંકારો રૂપે સ્ફુરી રહ્યું છે. આપણને અલંકારો દેખાય, પણ અલંકારો જગતનું વાસ્તવિક મૂળ જે છે ને એ પરમાત્મા છે, એવું સમજવાનું છે. બ્રહ્મનું, પરમાત્માનું અજ્ઞાન જ આ પ્રપંચ છે, દૃશ્ય પ્રપંચ છે. પરમાત્માનું અજ્ઞાન હોવાથી જ આપણને દૃશ્ય પ્રપંચ એક સ્વતંત્ર કોઈક હસ્તી કે ઠોસ નક્કર રૂપે જણાય છે.
परंतु हकीकत में विरक्त हो जयरे राग द्वेष वगर नु अंतकरण हो त्यारे आपणे एवं स्पष्टपणे जोई शकीए छीए के आ जगत हकीकत में परमात्मा नु रूप छे अथवा तो परमात्मा ज आ जगत रूपे विलसी रहा छे ए जति निस्फुतम स्फुरी रहा छे अहींया स्फुरी रहा छे एवं खास एटला माटे कहेवामां आवेलुं छे कारण के माटी अने घोड़ो बे स्वतंत्र जुदी एक बीजा थी जुदी वस्तु नथी એટલે પરમાત્મા અને જગત હા એટલે પરમાત્મા હોય અને એના એના ઉપર જગત દેખાય એવું નથી દોરી જ સર્પ રૂપે સ્ફુરી રહી છે પરમાત્મા જ આ જગત રૂપે સ્ફુરી રહ્યા છે એટલે જગતમાં જે કંઈ પણ આપણને અસ્તિત્વ જણાય છે પ્રકાશ જણાય છે કે આનંદ જણાય છે ઠોસ નક્કરતા જણાય છે એ બધું પરમાત્મા જ છે પરમાત્માને લીધે જ આ જણાય છે આત્મતત્વને લીધે જ બ્રહ્મને લીધે જ જણાય છે પ્રાણી એ જ હતી એટલે તાંડવ નૃત્ય છે નટરાજ પરમાત્મા જગત જે છે જગતનું આખો વ્યવહાર છે એ પરમાત્માનું તાંડવ નૃત્ય જ છે આ પ્રમાણે આખું સમજાવવામાં આવે છે પરમાત્મા તાંડવ નૃત્ય વડે આ જગત રૂપે જણાઈ રહ્યા છે પ્રતીત થઈ રહ્યા છે પરમાત્મા સમાધિસ્થ હોય ત્યારે એક અદ્વિતીય તુર્ય સ્વરૂપમાં સ્થિત છે એ જ શિવજી જયારે તાંડવ નૃત્ય કરે ત્યારે આ સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે પ્રતીત થાય છે સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે જણાય છે એટલે આવું વર્ણન વાંચીએ ત્યારે સમજવાનું શું જે તાંડવ નૃત્ય રૂપે જગત રૂપે આપણને જણાય છે ને એ હકીકતમાં તો એ શિવજી જ છે એટલે કે પરમાત્મા જ છે જગતમાંથી આ જગતમાં સત્ય બુદ્ધિ કે આસક્તિ હોય ને તો પછી શિવજી કે પરમાત્મા ના જણાય પરંતુ એમાંથી થોડાક જગત પ્રત્યેથી અંતર કેળવીએ ને તો જગતના મૂળને આપણે પામી શકીએ એના માટે જ એટલે જગતમાંથી જગતના મૂળ તરફ દ્રષ્ટિ કરવા માટેની આખી આ વલ્લી છે એના માટે જ આ બધું વર્ણન કરવામાં આવેલું છે એવું કહી દઈએ કે આ સંપૂર્ણ ઘરેણા સુવર્ણમાં જ શોભી રહ્યા છે યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણે એ જ હતી તો પ્રાણે એ જ હતી પ્રાણ એટલે પરમાત્મા પરમાત્મામાં જ સ્ફુરી રહ્યા છે પરમાત્મા જ જગત રૂપે સ્ફુરી રહ્યા છે એવું અહીંયા સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો સોપાધિક રૂપે નિરૂપાધિક એવા પરમાત્મા જ શોભી રહ્યા છે એવું કહેવાય આ સમગ્ર જગત આ પરમાત્માની વિભૂતિ છે અને એવું બધું ઐશ્વર્ય છે એવું બધું ભક્ત વર્ણન કરે છે પરંતુ જગત પરમાત્માથી જુદી અનન્ય છે જુદું નથી એટલે પ્રકૃતિ જે કંઈ પણ છે આપણને એ પરમાત્માનું જ રૂપ છે પરમાત્માથી જુદું કંઈ વસ્તુ નથી પરમાત્માનું જ પરમાત્મા જ પોતે આ જગત રૂપે સ્ફુરી રહ્યા છે એવું કંઈક અહીંયા સમજાવવાનો પ્રયત્ન છે સર્વ નિયંત્રુત્વાત્મક બ્રહ્મલિંગમ આહ સર્વ નિયંતા છે એના માટે હવે પછીના મંત્ર જે ભયાદક નિસ્તપતિ આ પ્રમાણે સર્વ નિયંત્રુત્વ મહદભયમ વજ્રમુદ્યતમ એ પરમાત્મા જાણે વજ્ર ધારણ કરીને રહેલા છે વજ્ર એટલે કે એના માટે એ બધું સંવાદિતામાં જણાય છે ને એ જ એની હાજરી છે એ પ્રમાણે અને રાજા રાજમહેલમાં બેઠો બેઠો રાજ્યનું સંચાલન વહીવટ કરે એવું આ શાસન નથી અહીંયા દરેકે દરેક ભૂતમાં અંતર્યામી એના અંતર્યામી આત્મ સ્વરૂપે પરમાત્મા એનું સંચાલન કરે છે શાસન કરે છે નિયમન કરે છે અગ્નિ અને વાયુ આ બધા દેવો અગ્નિ બાળી પણ ન શકે યક્ષની આખ્યાયિકા આપણને ખબર છે એટલે અંતર્યામી આને કીધું છે કે પરમાત્મા જુદી જ રીતે અંતર્યામી થઈને બધા સમગ્ર જગતનું શાસન કરે છે નામ અને રૂપ એનાથી નામ રૂપનું સર્જન થાય છે અને નામ રૂપમાં ઉપાધિમાં ચૈતન્ય રૂપે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને એનું નિયમન કરે છે આ પ્રમાણે આ બે મંત્રો છે હવે પણ આગળના મંત્રો પણ આ જ રીતે જગત કારણ એવા પરમાત્મા સમગ્ર જગતનું શાસન સંચાલન નિયમન કરે છે એ રીતે એનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે અર્થાપત્તિ પ્રમાણ મેં કીધું એ પ્રમાણે અર્થાપત્તિ પ્રમાણથી એનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે ગુરુવારે એ જોઈશું
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।